નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભગવાન શ્રી દ્વારકાધીશના શ્રી ચરણોમાં વંદન કરીને આજના વિડીયો લેક્ચરની શરૂઆત કરીશું. આપ જાણો છો કે ધોરણ 11 કોમર્સની અંદર નવા વર્ષની અંદર આપણે ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છીએ. ત્યારે ધોરણ 11 કોમર્સની અંદર ચેપ્ટર નંબર 4 આંકડાશાસ્ત્ર, ચેપ્ટર નંબર 4 પ્રસારમાનની વાત કરીને આજે એનો 11મો વિડીયો લેક્ચરની આપણે શરૂઆત કરીશું. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં થિયરી અને થોડા ઉદાહરણો જોયા હતા. આજના લેક્ચરમાં એનાથી આપણે આગળ જઈશું અને અભ્યાસ કરીશું. ગયા લેક્ચરમાં ઉદાહરણ 14ની આપણે વાત કરી હતી. ટૂંકી રીતે પ્રમાણિત વિચલન કઈ રીતે મેળવી શકાય એની વાત કરી હતી અને એના દાખલાનું ઉદાહરણ 14નું એક તમારી સામે છે. થોડી ઉડતી નજર પ્રમાણે કહી દઉં, પહેલાં એક લખી નાખવાનો છે. તમે કોઈ પણ એક એ ધારેલો મધ્યકની રીતે કોઈ સંખ્યા એમાંથી તમે ધારી શકો, બને તો એની અંદરની સંખ્યા ધારો, અથવા તો એવું કહી શકાય કે એ જ સંખ્યામાં સૌથી નાનામાં નાની સંખ્યા છે એ ધારો અને એ ધારી અને આપણે દાખલો ગણવાનો છે. ડી બરાબર ડિફરન્ટ એક્સ માઇનસ એ છે, 135 ધાર્યા છો એટલે 132માંથી 135 બાદ કરો, 147માંથી 135, 120માંથી 135, 152માંથી 135, 125માંથી 135. આ રીતે ડી મેળવવાનો છે અને ડીનો સ્ક્વેર કરવાનો છે. એટલે ડીનો સ્ક્વેર કરી અને આપણે 767 મળે છે. પ્રમાણિત વિચલન એસ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા ડી સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા ડી અપોન એન અને ઓલ સ્ક્વેર. તો 767ના છેદમાં 5 અને સિગ્મા ડી એટલે 1 અને સિગ્મા ડી 1 મૂકી છેદમાં 5 જેતા એન એનો સ્ક્વેર, 1ના છેદમાં 5 કરીએ આપણે એટલે સાહેબ એનો સ્ક્વેર કરતાં 0.04 મળશે. 767 ભાગ્યા 5 કરતાં 153.4 મળશે. બધા દાખલા પાછળ હું ગણાવવાનો છું સ્ટેપ વાઇઝ, એટલે જરીક પણ ચિંતા ના કરતા. વર્ગમૂળમાં 153.36 બાદબાકી કરતા અને એનું વર્ગમૂળ કરીએ તો 12.38 39 અને લાસ્ટમાં પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો 3 છે એટલે 12.38. પ્રમાણિત વિચલન એસ લખીશું. એસ આપણે નાનો લખીશું, યાદ રાખજો, કેપિટલ નહીં. આમ શેરના ભાવનું પ્રમાણિત વિચલન રૂપિયા 12.38 છે. રેડી છે, શેરનો ભાવ રૂપિયામાં હતો. આ છેલ્લે દાખલો ગણે તો એટલે અત્યારે ફરીવાર એની ચર્ચા કરી અને હવે આગળ જઈશું. વર્ગીકૃત માહિતી માટે પ્રમાણિત વિતરણની ગણતરી કેમ કરવી એના દાખલાઓની વાત કરીએ છીએ. ધારો કે અસતત આવૃત્તિ વિતરણ છે અને એની કિંમત એક્સ વન અને એક્સ ટુ અને એક્સ કે સુધી છે. બીજી બાજુ વાત તમને હું એ કહેતો હતો કે જ્યારે વર્ગીકૃત માહિતી હોય અને અસતત આવૃત્તિ વિતરણ હોય છે ત્યારે એક્સની સાથે એની આવૃત્તિ સ્વરૂપે એફ હોય છે. એટલે એક્સ અને એફ આપણે બંને લેવાના છે, આના મધ્યકમાં ફેરફાર થશે. તો અહીંયા એસ બરાબર અંડર રૂટ સિગ્મા એફ કૌંસમાં એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર અપોન એન, એનું સાદું રૂપ આપી દઈએ આપણે તો સિગ્મા એફ આઈ એક્સ આઈ નો સ્ક્વેર અપોન એન માઇનસ એક્સ બારનો સ્ક્વેર, આ રીતે એનું સાદું રૂપ આપી શકાય. જ્યાં એફ આઈ ચલ એક્સ આઈની ચલ એક્સની આવૃત્તિ છે, એક્સ બાર બરાબર સિગ્મા એફ એક્સ અપોન એન, આઈ ન બોલો કે બોલો કોઈ ફેર નથી પડતો. એક્સ માઇનસ એક્સ બાર ચલ કિંમત એક્સનું મધ્યક, એક્સ બારથી લીધેલ વિચલન છે. એન બરાબર હંમેશા સિગ્મા એફ જ થાય, અવલોકનોની કુલ સંખ્યા. હવે એકાદા દાખલા જોઈશું એટલે આપણને થોડુંક વધારે ક્લિયર થાય તો એક દાખલાની ચર્ચા કરીએ. એ પહેલાં થોડીક ટૂંકી રીત કે આ જ દાખલો જો ટૂંકી રીતે ગણવું હોય તો કેવી રીતે થાય. તો ટૂંકી રીતની અંદર એસ બરાબર સિગ્મા એફ આઈ ડી આઈ નો સ્ક્વેર અપોન એન, કારણ કે ટૂંકી રીતમાં તમારે ડી ધારવાનો હોય છે, અપોન એન અને માઇનસ સિગ્મા એફ આઈ ડી આઈ બરાબર અપોન એન અને ઓલ સ્ક્વેર. અહીંયા એફ આઈ ડી આઈ નો સ્ક્વેર છે, યાદ કરાવી દઉં છું, એફ આઈ ડી આઈ નો સ્ક્વેર છે અને નીચે આ બાજુ છે એ સિગ્મા એફ ડી જે એફ અને ડીનો ગુણાકાર કર્યો છે એ જ છે. રેડી,
એટલે એફ અને ડીનો ગુણાકારનો સરવાળો છે, અને અહીંયા છે એ સિગ્મા એફ ડી સ્ક્વેર છે, એટલે એફ ડી અને એને ગુણ્યા ડી. તમને ફરીવાર એક વાતની થોડીક નોંધ કરાવી દઉં એટલે થોડીક વધારે મજા આવશે. જુઓ, આ એફ અને ડી આ બેનો ગુણાકાર થયો છે એનો અર્થ એવો થાય, અને આનો સરવાળો થાય એને સિગ્મા એફ ડી કહીશું. બરોબર છે? પણ જે આ એફ ડી વાળી લાઈન છે, જો ટીક કરું છું, આ એફ ડી વાળી કોલમ છે એને ફરીવાર ડી સાથે ગુણું, એફ ડી વાળી કોલમને ડી સાથે ગુણું, એટલે બને એફ ડીનો સ્ક્વેર, અને એનો સરવાળો કરું એને લખાય સિગ્મા સિગ્મા એફ ડીનો સ્ક્વેર. તો સિગ્મા એફ ડી જુદું છે અને સિગ્મા એફ ડીનો સ્ક્વેર જુદું છે. સિગ્મા એફ ડી એટલે માત્ર એફ અને ડીનો ગુણાકાર અને એનો સરવાળો, અને સિગ્મા એફ ડી સ્ક્વેર એનો અર્થ થયો એફ ડીની કોલમ એને ફરીવાર ડી સાથે ગુણો, અને ઈ જે કોલમ તૈયાર થાય એ એફ ડીનો સ્ક્વેર અને એનો સરવાળો કરો, એટલે સિગ્મા એફ ડી સ્ક્વેર. ખાસ નોંધ લેજો. બરોબર, આગળ જઈશું. એ ધારેલો મધ્યક છે. વિદ્યાર્થી મિત્રો, આમાં તમે અનુકૂળતા ન હોય ત્યારે ઘણી વખત એવું પણ થઈ શકે કે એ ધારો, એની સાથે નાના આંકડા કરવા માટે સી પણ ધારી શકો. આ એ કહી દો તમને. તો ચાલ, એક્સમી કિંમત અને એની આવૃત્તિ છે. એ ધારેલો મધ્યક છે. ડી બરાબર એક્સ માઇનસ એ ધારેલા મધ્યકથી લીધેલા વિચલનો છે. એન એટલે સિગ્મા એફ અવલોકનની કુલ સંખ્યા છે. આગળ જઈશું. તો એક સરસ મજાનો દાખલો અને એની વાત કરીએ. ઉદાહરણ 15, એક વર્ગના 15 વિદ્યાર્થીઓની જાન્યુઆરી મહિનામાં ગેરહાજરીના દિવસોની સંખ્યાનું વિતરણ નીચે મુજબ છે. તે પરથી વિદ્યાર્થીના ગેરહાજર દિવસોની સંખ્યાનું પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલાંકની શોધો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો ગેરહાજર દિવસોની સંખ્યા 0, 1, 2, 3, 4 છે અને વિદ્યાર્થીઓની સંખ્યા 1, 3, 7, 3, 1 છે. વિદ્યાર્થી મિત્રો, તમને આની અંદરથી જ પહેલી વાત તો એ કહી દઉં કે આ કોલમને આપણે સાહેબ એક્સ કહેશું, આ કોલમને આપણે અનુરૂપ આવૃત્તિને એફ કહીશું. આ એફવાળી જે કોલમ છે, આજે ટીક કરું છું, એનો સરવાળો સિગ્મા એફ અને એ એન થશે, ચોખવડ કરી દઉં. અને તમે જુઓ, એક વર્ગના 15 વિદ્યાર્થીઓ જોઈ લ્યો છે, અહીંયા 15 વિદ્યાર્થી, એટલે એ સિગ્મા એફ થશે. 3 ને 1 4, 4 ને 7 11, 11 ને 3 14 ને 1 15 જોઈ લ્યો. સિગ્મા એફ કયો, એન કયો કે 15, બધી વાત એક જ આવશે. જોઈ લ્યો 15 ના 15. ઓકે છે, ચાલો આગળ જઈશું. વાત કરીએ થોડીક બીજી. પહેલાં આપણે એક્સ અને એફ આ લખીને કહીએ છીએ, 15 થઈ ગયા. હવે આપણે એફ અને એક્સનો ગુણાકાર કરશું. જુઓ તમે, એટલે 0, 3, 7 2 14, બરાબર. જોજો ગુણાકાર, જોજો 3 3 9, 4 1 4, એન બરાબર, તમને ખબર જ છે કે એફ એટલે સિગ્મા એફ એટલે એન બરાબર 15. એફ એક્સ આવી ગયો 30. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને આવૃત્તિ વિતરણ સ્વરૂપે આપેલું હોય, અસતત આવૃત્તિ વિતરણ છે અને વર્ગીકૃત માહિતી છે, તો એક્સ બાર બરાબર સિગ્મા એફ એક્સ અપોન એન થાય. એફ અને એક્સનો બેયનો ગુણાકાર કરી અને તમારે એન વડે ભાંગવાના, 30 ભાંગ્યા 15 કરો એટલે 2 દિવસો આવ્યા. ક્લિયર? રકમમાં આમ કીધું છે કે પ્રમાણિત વિચલન ને પ્રમાણિત વિચલાંક શોધો. રેડી? તો હવે વિચલન ગોતવા માટે આપણે શું કરશું, તો કે જે એક્સ બાર મળ્યો 2 દિવસો, એનાથી આપણે વિચલન મેળવીશું, એટલે એક્સ માઇનસ એક્સ બાર કરીશું. તો એક્સ માઇનસ એક્સ બાર આ કોલમ તૈયાર કરીએ છીએ. બરાબર છે? તો તમને દેખાડું, એક્સ માઇનસ એક્સ બાર એટલે એક્સ બાર આવ્યા છે 2, એટલે 0 આ જોઈ લો, આ 0 0 માંથી આ એક્સ બાર એટલે 2 છે, એ બાદ કરું એટલે -2 આવે. જોઈ લો, 1 માંથી -2 બાદ કરું એટલે -1 આવે. 2 માંથી આ 2 ને બાદ કરું એટલે 0 આવે. જુઓ, 3 માંથી 2 ને બાદ કરું એટલે 1 આવે. 4 માંથી 2 ને બાદ કરું એટલે 2 આવે. ઓકે છે? અને આનો સરવાળો કરો એટલે આ સાહેબ 0 જ થાય. ઓલવેઝ યાદ કરો, મધ્યકથી મેળવાયેલા વિચલનનો સરવાળો ઓલવેઝ 0 હોય અને આ 0 થવો જ જોઈએ. હવે આપણે શું કરીશું, તો કે એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર કરીશું. એટલે જુઓ, આ 2 છે, આ -2 છે, એનો વર્ગ કરીએ એટલે 4 થાય. જુઓ, 1 નો વર્ગ 1 થાય, 0 નો વર્ગ 0, 1 ના 1 અને 2 ના 4. આપણે એક્સ માઇનસ એક્સ બાર કર્યો છે, એનો સ્ક્વેર કર્યો, અને હવે આપણે એને એફ સાથે ગુણીશું. બરાબર છે? એટલે એફ કાઉન્સમાં એક્સ માઇનસ એક્સ બાર
જોઈ લ્યો એફ કાઉન્સમાં એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર કરીશું. રેડી છે? તો એક્સ માઇનસ એક્સ બાર એટલે ચાર છે, એફ એટલે એક છે, બરાબર છે? એટલે ચાર ગુણ્યા એક એટલે ચાર, ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ, જોઈ લ્યો. ઝીરો ગુણ્યા સાત એટલે ઝીરો થશે, ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ થશે, અને ચાર એકું ચાર થશે. એફ એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર બરાબર ચૌદ થાય. ક્લિયર? રેડી છે? એની પછીની કોલમ તૈયાર કરીશું, એટલે કે એફ એક્સનો સ્ક્વેર તૈયાર કરીશું. રેડી? જો શબ્દને પકડજો, એફ એક્સનો સ્ક્વેર, અહીંયા સેજ પોઈન્ટ ટુ બી નોટેડ, અહીંયા જો લખ્યું એફ એક્સનો સ્ક્વેર, એનો અર્થ થયો કે એફ એક્સ નથી, જોઈ લેજો બરાબર, આ નથી, આ આ છે એફ એક્સનો સ્ક્વેર. એનો અર્થ થયો કે તમારે એફ એક્સ એને ગુણ્યા પાછા એક્સ કરવાના. એટલે આ એફ એક્સની લાઈન છે, એ લાઈનને તમારે આ લાઈન સાથે ગુણાકાર કરીને એ અહીંયા મુકાય છે. એટલે ઝીરો, આ ઝીરો એટલે ઝીરો, ત્રણ બરાબર છે, એક આ ત્રણ એટલે ત્રણ, આ બે આ ચૌદ આ અઠ્યાવીસ, આ ત્રણ આ નવ એટલે સત્યાવીસ, એન્ડ ચાર ચાર એટલે સોળ. આ બધાનો ઊભો સરવાળો કરીએ એટલે 74 આવશે, જુઓ સાહેબ. ક્લિયર છે? સમજાણું ને કમ્પ્લીટ? તો સ્ટાર્ટ કરીએ આપણે સાહેબ. તો એસ બરાબર, જોજો બરાબર, એસ બરાબર સ્ટાર્ટ કરીએ આપણે. તો એસ બરાબર સિગ્મા અંડરરૂટ સિગ્મા એફ કાઉન્સમાં એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર અપોન એન, અને એ આપ જાણો છો કે શું આવ્યું છે. તો કે ભાઈ એ 14 આવ્યા છે, અને 14 ભાગ્યા 15 કરવાના, અને વર્ગમૂળની સ્વીચ દબાવો, 14 ભાગ્યા 15 કરો એટલે 0.9933 આવે. એમ તગડા કેટલાય લંબાઈ જાય, અને એનું પછી વર્ગમૂળ કરો એટલે 0.9961, એસ બરાબર 0.97 દિવસો થાય. ક્લિયર? રેડી છે? આપણે પ્રમાણિત વિચલન મળ્યું, હવે આપણે મેળવવાનું છે પ્રમાણિત વિચલાંક. જુઓ તો પ્રમાણિત વિચલાંક મેળવીએ. પ્રમાણિત વિચલાંક માટે જોઈએ તો સ્ટાર્ટ કરીએ તો પ્રમાણિત વિચલનની કિંમત આ પ્રમાણે પણ મેળવી શકાય છે, જો તમને યોગ લાગે તો. ઓલું પણ સૂત્ર હતું, આ પણ સૂત્ર હતું, એસ બરાબર સિગ્મા એફ એક્સનો સ્ક્વેર અપોન એન માઇનસ એક્સ બારનો સ્ક્વેર. તો એફ એક્સનો સ્ક્વેર આવ્યો તો 74, એને ભાંગ્યા 15 કરો, અને એક્સ બાર એટલે તમને ખબર જ છે 2નો વર્ગ કરો. 74 ભાંગ્યા 15 એટલે 4.9933, માઇનસ 4 એટલે 0.9933, એટલે 0.9961, એટલે એસ બરાબર 0.97 દિવસો. વિદ્યાર્થી મિત્રો, તમે આ પણ સૂત્ર લગાડી શકો અને આ સૂત્ર પણ લગાડી શકો, બરાબર છે? એટલે તમે બંને સૂત્રોનો અભ્યાસ કર્યો, તમને જે ગમશે એ સૂત્ર તમે લગાડો તો ચાલશે. રેડી? કારણ કે સિગ્મા એફ એક્સનો સ્ક્વેર મેળવો છો તો પછી બાકીના આગળના જે છે એને મેળવવાની જરૂર રહેતી નથી. ક્લિયર છે? ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. તો 0.97 દિવસોથી આપણે પ્રમાણિત વિચલાંક મેળવીએ. પ્રમાણિત વિચલાંક એટલે એસના છેદમાં એક્સ બાર આવે. 0.97 ભાંગ્યા 2 એટલે 0.48 5, અને પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો 5 છે એટલે આપણે આંકડામાં 1 ઉમેરી દઈએ અને 0.49 કરશું. આમ ગેરહાજર દિવસોની સંખ્યાનો પ્રમાણિત વિચલાંક 0.49 છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે બે રીત ગણી, તમને સમજણ પડી જ છે. રેડી છે? પણ હું તમને એક બીજી એક વાત કહી દઉં સાહેબ, તમે બરાબર જોજો. જો તમે આ ટૂંકી જ રીત વાપરવી છે તો તમે, હું દેખાડું કોષ્ટક ન દોરો તો ચાલશે, જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, જો તમારે ટૂંકી જ રીત વાપરવી છે, બરાબર છે, એટલે આની પહેલાં દેખાડી, તો તમે આ કરો, માનો કે આ કોષ્ટક કદાચ ન દોરો, જોઈ લો ચોકડી મારું, આ ન દોરો, આ ન દોરો, બરાબર છે, અને આ ન દોરો, માત્ર તે 1 2 3 અને પછી આ ચોથું કોષ્ટક દોરો, તો હમણાં જે છેલ્લે રીત શીખ્યા એ પ્રમાણે ગણો તો ચાલે છે, એટલે જવાબ આવી શકે છે. એટલે આ તમે આ ત્રણ કોષ્ટક ન દોરો, ડાયરેક્ટ એફ એક્સનો સ્ક્વેર કરી નાખો તો ચાલે છે. રેડી? પરંતુ જોજો, તમારે જો આ રીત દોરવી છે, આ જે ત્રણ ચોકડી મારી એ જ રીત કરવી છે, તો વિદ્યાર્થી મિત્રો જો, એની માટે સિગ્મા એફ એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર અપોન એન એ તમારે કરવી પડશે, એટલે કે
એક્સ માઇનસ એક્સ બારની કોલમ બનાવવી પડશે, પછી એનો સ્ક્વેર કરવો પડશે અને પછી એને એફ વડે ગુણવી પડશે. આ ત્રણ કોષ્ટક ન દોરો તો ચાલે. ક્લિયર છે તમને? પછી જે ગમે એ તમે કરી શકો છો. અને આ જ રીતે 0.97 દિવસ આવ્યા, એવી જ રીતે અહીંયા પણ 0.97 દિવસ આવ્યા જ છે. પરંતુ હિસાબી સરળતા ખાતે એફ એક્સનો સ્ક્વેરવાળી છેલ્લું જે છે મેં તમને ચોકડી મારી, એ રીત ન કરશો બરાબર છે તો તમને વધારે ક્લિયર રહેશે, એટલે મુશ્કેલી નહીં પડે. રેડી? તો હું તો એવું સલાહ આપું છું કે તમે આ જ રીત વાપરજો. હાલો આગળ જઈશું. એક નવો દાખલો. મોબાઈલની એક દુકાનમાં છેલ્લા 35 દિવસમાં વેચાયેલ મોબાઈલની વિગતો નીચે આપેલી છે. તે પરથી વેચાયેલા મોબાઈલની સંખ્યાનો પ્રમાણિત વિચલાંક શોધો. ટૂંકી રીતનો ઉપયોગ કરો, બરાબર છે? ટૂંકી રીતનો ઉપયોગ કરવાનો છે અને ટૂંકી રીત દાખલો ગણવાનો છે. વેચાયેલા મોબાઈલની સંખ્યા 5, 6, 7, 8, 9 અને 10 છે. એ આપણે ક્રમ અનુસાર લખી નાખીએ. 5, 6, 7, 8, 9, 10. દિવસોની સંખ્યા એફ બરાબર 2, 5, 8, 12, 7 અને 1. એનો સરવાળો કરવાનો છે. એનો સરવાળો 35 થશે અને ઉપર પણ લખ્યું છે છેલ્લા 35 દિવસમાં વેચાયેલ, એટલે દિવસોની સંખ્યા એન બરાબર 35 થશે, બરાબર છે? ટૂંકી રીતનો ઉપયોગ કરવાનો છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે તમે ટૂંકી રીતનો ઉપયોગ કરો છો તો ત્યાં તમારે શું છે, મધ્યક જે લેવાનો છે એ ટૂંકી રીતે ગોતી નાખવો. અને ટૂંકી રીતમાં તમારે ડી ધારવાનો, એટલે કે ધારેલા મધ્યકની રીત વાત કરીએ તો આની અંદરથી તમે કોઈ પણ સંખ્યા ધારી શકો. જેમ કે આની અંદરથી એ લોકોએ ધાર્યો છે એ બરાબર 8, તમે ગમે તે ધારી શકો, એક ધારો તો પણ ચાલે. રેડી? તો ડીનું કોષ્ટક આપણે મેળવીએ, એટલે 5માંથી 8ને બાદ કરવું એટલે -3, 6માંથી 8ને બાદ કરવું એટલે -2, 7માંથી 8ને બાદ કરવું એટલે -1, 8માંથી 8 જાય તો 0 અને 9માંથી 8ને બાદ કરવું એટલે 1 અને 10માંથી 8ને બાદ કરવું એટલે 2. યાદ કરાવી દઉં તમે, આ ધારેલો મધ્યક છે, મધ્યકથી મેળવેલા વિચલન નથી. એટલે તમે એવું વહેમમાં ન રહેતા કે આનો સરવાળો પાછા 0 જ થાય, ના એવું ન બને. ક્લિયર? એટલે ધારેલા મધ્યકની રીતે આપણે આ પ્રમાણે ડી મેળવ્યો છે, બરાબર. ડી મળી જાય એટલે એફ ડી કરીએ. એફ ડી એટલે શું થાય, એફ અને ડીનો ગુણાકાર. 3 દુને 6 પણ કેવા -, 5 દુને 10 થકે કેવા -, 8 એકુ 8 પણ કેવા -, 12 ગુણ્યા 0 એટલે 12 ન થાય, 0 થાય. કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણો એટલે જવાબ 0 થાય, 0 થાય અને 0 જ થાય. ક્લિયર છે? તો 7 એકુ 7 થાય, 2 એકુ 2 થાય. એફ ડીનો સરવાળો કરીએ તો 6 ને 10 16, 16 ને 8 24. રેડી? આ બાજુ વાત કરીએ 7 ને 2 9, 24માંથી 9 જાય એટલે 15 રહે, કારણ કે માઇનસ મોટા છે. એટલે સિગમા એફ ડી બરાબર -15. અને પછી પાછું વારવાર એફ ડી મેળવે છે, એફ ડીનો સ્ક્વેર કરી જ નાખીએ, કારણ કે આપણે વિચલન મેળવવાનું હોય છે. જોઈ લો વિચલન છે, બરાબર, વિચલન વિચલાંક છે. પણ વિચલન મેળવો તો જ વિચલાંક મળે ને સાહેબ. એટલે એફ ડીનો સ્ક્વેર, એટલે તમે જે એફ ડીનો કોષ્ટક છે બરાબર છે, એની યારે ડી પાછો ગુણવાનો રહેશે, બરાબર છે? ફરી વાર બોલું છું, ઠીક કરાવી દો તમને થોડીક, એટલે તમને વધારે ક્લિયર થાય. ફરી વાર બોલું, આ એફ ડી છે, એની ફરી વાર આ ડી છે, એટલે આ બે કોલમનો ગુણાકાર. હવે યાદ રાખજો બરાબર, ડબલ માઇનસ પ્લસ થાય, સિંગલ માઇનસ માઇનસ રહે. ફરી વાર બોલું, ડબલ માઇનસ પ્લસ થાય, સિંગલ માઇનસ માઇનસ રહે. ડબલ માઇનસ એટલે હું, તો કે જો આ કોલમ 3 અને -6 બરાબર, આ બે ટીક કર્યા તો કે 6 3 18, પણ ડબલ માઇનસ છે એટલે પ્લસ થઈ ગયા, જોઈ લો +18. આ -2 અને -10, ડબલ માઇનસ છે એટલે 10 2 ને 20 પણ કેવા પ્લસ, -1 અને -8 એટલે ડબલ માઇનસ છે એટલે કેવા થઈ ગયા, તો કે પ્લસ થઈ ગયા 8, જોઈ લો. અને 0 એટલે બધું 0 જ થઈ જાય, અમુક 0 હોય એટલે સાહેબ આખું ખાનદાન 0 એની અંદર. તો 7 એકુ 7 થયા અને 2 2 4 થયા સાહેબ. ક્લિયર છે? ચાલો એફ ડીનો સરવાળો કરીએ, 18 ને 20 38 બરાબર, અને 38 ને બીજા 15 ને 4 19 એટલે 57, 19 તેરી 57. રેડી? 38 ને 19 57, જોઈ લો પહેલાં, 19 તેરી આમ થઈ 57 જ થાય. ક્લિયર છે? તો આગળ જઈએ. એક્સ બાર બરાબર એ પ્લસ સિગમા એફ ડી અપોન એન, સિગમા એફ ડી -15 આવ્યા, એન એટલે 35 છે. અત્યારે 35 15 એટલે 15 અને 35નો ભાગાકાર કરતા 0.4286 આવે. હવે ઉપર માઇનસ છે એટલે વત્તાની નિશાળી નીકળી જાય માઇનસ, એટલે 8માંથી 0.4286 બાદ કરો એટલે 7.5714 થાય. એક્સ બાર બરાબર 7.57 મોબાઈલ થાય. ક્લિયર છે? એક્સ બાર બરાબર 7.57 મોબાઈલ.
રેડી છે? કમ્પ્લીટ જોજો બરોબર. તો આગળ જઈશું વિદ્યાર્થી મિત્રો, એસ બરાબર અંડર રૂટ સિગ્મા એફ ડી, એફ ડી નો સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એફ ડી અપોન એન અને ઓલ સ્ક્વેર. તો જુઓ ફરીવાર બોલું, આ બાજુ શું છે? ફરીવાર બોલું, આ બાજુ સિગ્મા એફ ડી નો સ્ક્વેર છે અપોન એન છે, અને અહીંયા સિગ્મા એફ ડી જ છે, આમાં ડી નો સ્ક્વેર છે ને અહીંયા ડી જ છે ખાલી. એટલે 57/35 માઇનસ માઇનસ 15/35 નો સ્ક્વેર. તમને આમ ખાલી થોડુંક સમજાતું હોય, રેડી સમજાતું હોય તો જુઓ, એક્સ બાર જેવું જ છે આ, ક્લિયર? મૂળ એક્સ બારનો સ્ક્વેર જ થાય છે, રેડી છે? તો માઇનસ 15/35 અને એનો સ્ક્વેર, રેડી? તો માઇનસ 15/35 અને પછી એનો સ્ક્વેર કરીએ એટલે એ ઓલરેડી માઇનસનો સ્ક્વેર કરો એટલે પ્લસ થઈ જાય, કમ્પ્લીટ છે? 0.1837 પણ એ માઇનસ રહ્યા, કેમ? કારણ કે આગળ પાછી માઇનસ હતી ને, કારણ અહીંયા માઇનસ હતા 15, એનો સ્ક્વેર કરીએ એટલે પ્લસ થઈ ગયા, આગળ માઇનસ હતા એટલે 1.6286 માઇનસ 0.1837 એટલે 1.4449 બરાબર. અને એને વર્ગમૂળની સ્વીચ દબાવો એટલે 1.2020 એટલે આમ એસ બરાબર પ્રમાણિત વિચલન બરાબર 1.20 થયા. પરંતુ આપણો તો દાખલાનો ક્વેશ્ચન શું છે? વિચલાંક. તો વિચલાંક હોય તો એસ અપોન એક્સ બાર 1.20 જોજો બરાબર, ભાંગ્યા 7.57 જે મધ્યક અગાઉ આવ્યો હતો એ, એટલે 0.1585 પોઈન્ટ. પછીનો ત્રીજો આંકડો જોઉં છું, આઠડો દેખાય, જુઓ આઠડો દેખાય એટલે આગળનો એક આંકડો વધી જાય, 15/16 થઈ જાય, આમ પ્રમાણિત વિચલન 0.16 થશે. આમ વેચાયેલ મોબાઈલની સંખ્યાનો વિચલાંક 0.16 છે, ક્લિયર? જોજો બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, આવતા લેક્ચરમાં ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, લેશન ગણતા રહેજો, જેટલા દાખલા ઉદાહરણા છે એ ગણતા રહેજો અને સ્વસ્થ રહેજો.